આપણો દેશ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનો દેશ પણ આપણા દેશમાં અંધશ્રદ્ધાના નામે અમુક લોકો જાણે હાટડી નાખીને બેઠા છે આ લોકો એટલા માટે ભ્રમિત કરી નાખે છે કારણ કે માણસ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ભેદરેખાને નથી ઓળખી શકતો આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છે કારણ કે પોરબંદરના બખરલા ગામનો બનાવ સામે આવ્યો છે સાસુ વહુ બે મહિનાની દીકરીને ભુવા પાસે લઈ ગયા ભુવાએ માસૂમ દીકરીની છાતી પર ધકધકતો લોખંડનો સળિયો રાખી દીધો જોકે પિતાને આ ઘટનાની જાણ થતા તેને ઘર માથે લઈ લીધું શું સમગ્ર અને પોરબંદર જિલ્લાના બખરેલા ગામના પરિવારમાં એક ભાઈને ત્રણ દીકરા હતા અને ચોથા માતાજી ઘરે પધાર્યા બધા લોકો ખુશ હતા કારણ કે દીકરી ઘરે આવી હતી બે મહિનાની દીકરીને અચાનક શરદી ઉધરસ શ્વાસ વગેરે થવા લાગ્યું હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ માતા અને સાસુ દીકરીને ભુવા પાસે લઈ ગયા પિતાને આ વાતની જાણ ન હતી કે તેના પત્ની અને માતા દીકરીને ભુવા પાસે લઈ ગયા છે કારણ કે તે બહાર ગામ હતા દીકરીની બીમારી દૂર કરવા અને સાજી કરવા માટે ભુવાએ નાનો સળિયો લીધો અને એ ગરમ ધગધગતો સળિયો દીકરીની છાતી પર રાખી દીધો પછી શું થવાનું હતું દીકરીની તબિયત વધારે બગડવા લાગી તબિયત બગડતા નવ ફેબ્રુઆરીએ પરિવાર માસૂમ દીકરીને આદિત્યાણાના ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર સાહેબે કહ્યું કે હાલત વધારે ગંભીર છે પછી પોરબંદરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને ઓક્સિજન પર રાખવામાં આવી જ્યારે બે મહિનાની દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેના શ્વાસ ચડી ગયા હતા અને દીકરી ચીસો પાડી રહી રહી હતી હતી કારણ કે તે તે પીડાઈ ભૂવાના ડામથી ડૉક્ટરે છાતી પર નિશાન જોયો અને તરમ ગુસ્સે થઈ ગયા માસૂમ દીકરી સાથે આવું કોણે વર્તન કર્યું તેવું સીધું એમણે પૂછ્યું દીકરીના દાદીએ ડામ એટલા માટે અપાવ્યા કારણ કે ડામ આપ્યા બાદ ત્યાંના લોકો સાજા થઈ જાય છે તેવું તેમનું માનવું દીકરીના દાદીનું કહેવું કે જ્યારે મારા પતિ બીમાર પડે ત્યારે પણ ડામ અપાય છે અને એ સાજા થઈ જાય છે નાના છોકરાઓને ઘાટી પડે કે પોલિયો થાય તો પણ ભૂવા પાસે લઈ જવામાં આવે છે અને તે ભૂવાઓ ડામ આપે છે અને ત્યારબાદ તે સાજા થઈ જાય છે તેવું ત્યાંના લોકોનું માનવું છે આથી બે મહિનાની દીકરીને પત્ની અને સાસુ એ બંને ભુવા પાસે લઈ ગયા હતા ડામ અપાવવા માટે પોરબંદર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પરિવારને સલાહ આપી હતી કે આવા ઢોંગ ધતિંગ અને અંધશ્રદ્ધાથી દૂર રહો આપણે એકવીસમી સદીમાં આટલા આગળ આવી ગયા છે છતાં પણ આપણે આટલા પાછળ કેમ જીવીએ છીએ એક મોટો સવાલ છે આ તો સારું છે કે દીકરીને ટાઈમસર ત્યાં હોસ્પિટલ પહોંચાડી દીધી નહીં તો શું પણ થઈ શકત શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ભેદરેખાને ઓળખવી જરૂરી છે અને આવા બનાવોથી દૂર રહેવું એ જ જરૂરી છે જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા છે તો પછી અમારી ચેનલને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર લાઇક કરો અને તમને અમારા કન્ટેન્ટની અંદર કંઈ એવું લાગતું હોય કે જે સુધારા જેવું છે તો પછી અમને એ પણ જણાવો જેથી અમે સુધારી શકીએ અને તમારે તમને સરસ વાનગી પીરસી શકીએ ધન્યવાદ